બાણવડ પંથકમાં હેવાનિયત દર્શાવતો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં 8 વર્ષની માસૂમ બાળકીને એક નરાધમે પીંખી નાખતા સમગ્ર વિસ્તારમાં ફિટકાર વર્ષી રહ્યો છે। આ શખ્સ સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગુજરાતમાં હળાહળ કળિયુગના દર્શન થતા હોય તેમ છેલ્લા 3-1 વર્ષથી માસૂમ બાળાઓને પીંખી અને પોતાની હવસ સંતોષતા નરાધમોમાં વધારો થયો હોય તેમ અનેક બનાવો સામે આવે છે, જેમાં ભાણવડ પંથકમાં પણ આવો જ એક બનાવ બન્યો છે। ભાણવડ ગામની એક મહિલા કે જેઓ જામનગર રહે છે, તે મહિલા પોતાના સસરા પક્ષના ઘરે ભાણવડ ખાતે આવી હતી ત્યારે તેમની 8 વર્ષની માસૂમ પુત્રીને સંદીપ રાવજી સિંગડિયા નામના શખ્સે લલચાવી ફોસલાવી પોતાની ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં લઈ જઈ અડપલા કર્યા હતા। અને આંગિયા માસૂમ બાળા જો કોઈને જાણ કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। સંદીપ નામના આ શખ્સની ભોગ બનેલી બાળાના પરિવાર સાથે સંબંધ હોવાથી તેમના ઘરે પણ આવવા જવાના વ્યવહાર હતા, જેને કારણે બીજા દિવસે બપોર પછીના દિવસે ઉપર પાણીનો ટાંકો જોવાના બહાને અગાસી પર લઈ જઈ ત્યાં રૂમમાં આ માસૂમ બાળા સાથે દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ આ 8 વર્ષની માસૂમને દુખાવો ઉપડતા સમગ્ર મામલો સામે આવ્યો હતો, જે મામલે ફરિયાદના આધારે પોલીસે આ નરાધમને ઝડપી લઈ તેની સામે પોસ્કો સહિતની કલમો લગાડી કાર્યવાહી હાથ ધરી છે। નીરજસિંહ જેઠવા, ગુજરાત ન્યૂઝ, ભાણવડ।